Sports 18 Network. વેલકમ બેક. વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રમાં સરકાર બનવા પર સસ્પેન્સ હજુ યથાવત છે. શિવસેનાના નેતા વેપારી નથી, ધારાસભ્યોને હવે કોઈ ડરાવી નહીં શકે, આ નિવેદન આપ્યું છે સંજય રાઉતે. તો સાથે જ ધારાસભ્યોને કોઈ ડરાવી કે ખરીદી નહીં શકે. કોંગ્રેસ પક્ષ મહારાષ્ટ્ર રાજ્યનું દુશ્મન નથી, મહારાષ્ટ્રની રાજનીતિ મહારાષ્ટ્ર સુધી રાખવામાં આવે. રામ મંદિર આંદોલનમાં પણ શિવસેનાની ભૂમિકા રહી છે. રાઉતે આ કહ્યું છે કે ખાનદાની રહીશ દિલદાર હોય છે, રાજા જે વચન આપે તે પાળવા માટે જીવ પણ આપી દે. અમારા નેતા વ્યાપારી નહીં, હમ વ્યાપારી નહીં, દિલ કરને કે લિયે. દિલ શબ્દ કા અર્થ વ્યાપાર સે જુડા હૈ, ટ્રેડ સે જુડા હૈ, ઓર શિવસેના ને કભી ભી રાજનીતિ કા વ્યાપાર નહીં કિયા હૈ. શિવસેના કે લિયે કે કોઈ સરકાર બનાના નફે નુકસાન કા કાર્યક્રમ નહીં હૈ. ફાયદા તોટા, પ્રોફિટ એન્ડ લોસ, બેલેન્સ શીટ, એ હમારે રાજનીતિક શબ્દકોશમાં નહીં હૈ. તો બીજી તરફ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી રાજ્યમાં સૌથી મોટી પાર્ટી ભાજપાને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે. બીજેપી 11 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવું પડશે. ભાજપ પાસે 105નું સંખ્યાબળ છે, શિવસેના પાસે 56 બેઠકો છે, તો બહુમતી માટે 145 બેઠકોનું સંખ્યાબળ સાબિત કરવું પડે. આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્યપાલને પોતાનું રાજીનામું આપ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાના 2 સપ્તાહ થઈ ગયા છે, પરંતુ હજુ પણ રાજ્યમાં સરકાર બનવાને લઈ કોઈ પણ પાર્ટી વચ્ચે સમજૂતી નથી થઈ. ભાજપ અને શિવસેના બંને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. આગળ વાત કરીએ. હોટેલ કે રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહકોના પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડ હટાવવાનો નિર્ણય આરોગ્ય વિભાગે કર્યો છે અને આ નિયમનો હોટેલ માલિકો વિરોધ નોંધાવી રહ્યા છે. હોટેલ માલિકોનું માનવું છે કે રાજ્ય સરકારના પરિપત્રનું ખોટી રીતે અર્થઘટન થઈ રહ્યું છે. સરકારના પરિપત્રમાં ક્યાંય નથી લખ્યું કે ગ્રાહકો હોટેલનું રસોડું જોઈ શકશે. હોટેલ માલિકોનું માનવું છે કે પરિપત્ર અને તેના અર્થઘટન સાથે કોઈ સુસંગતતા નથી. લગભગ તો અમે હોટેલ એસોસિએશનવાળા જોડે પણ અમે સંપર્કમાં છીએ, એ લોકો અમને પણ રજૂઆતો કરવાના છે અને અમે રજૂઆતો આવ્યા પછી અમારા પ્રેસિડેન્ટ જોડે અને ઊભી જોડે ચર્ચા કરી અને સારો સજેશન્સ અથવા એક કાગળ તૈયાર કરી અમે સત્તાને જાણ કરીશું. કારણ કે જૂના બિલ્ડિંગોમાં, જૂની રેસ્ટોરન્ટમાં દીવાર કાઢીને કાચનું ડિસ્પ્લે કરવાનું સહેલું નથી અને ઇમિડિયેટ ઇફેક્ટથી સરકાર આમ કહે કે ભાઈ આ કાલથી કરવાનું છે અને રેડ પાડવાનું ચાલુ કરી દે, છાપે નામ ચડાવી દે, એ વ્યાજબી નથી. વાત કરી અમરેલીની. કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત વિવાદમાં છે. તાલુકા પંચાયતના કાર્યક્રમમાં સાંસદને આમંત્રણને લઈ વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના ધારાસભ્યનું નામ પત્રિકામાંથી ગાયબ થઈ ગયું છે. પંચાયત પ્રમુખ રાઘવ સાવલિયાના બળવાના સૂર જોવા મળી રહ્યા છે. સાવરકુંડલામાં કોંગ્રેસમાં ભાગલા પડી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ દેખાય છે. પંચાયત પ્રમુખના બળવાખોર સૂર દેખાયા છે. વાત કરીએ રાજકોટની. પડધરી પંથકમાં ખેડૂતો મગફળી અને ભૂકાની હોળી કરી રહ્યા છે. મોવિયા ગામમાં કમોસમી વરસાદથી પાયમાલ થયેલ ખેડૂતે 15 વીઘા જમીનમાં પથરાયેલ મગફળીનો પાક સળગાવી દીધો. કમોસમી વરસાદથી નુકસાન બાદ તેના નિકાલ માટે પણ ખેડૂત પાસે નાણાં ન હતા, જેથી આ પરિસ્થિતિ સર્જાય છે અને ખેડૂતોએ મહામહેનતે ઉગાવેલ પાક સળગાવવાનો વારો આવ્યો છે. માવઠાથી ખેડૂતો પાયમાલ થયા છે, તેમનો પાક નિષ્ફળ ગયો છે અને નિષ્ફળ પાકનો યોગ્ય નિકાલ કરવાના નાણાં પણ ખેડૂતો પાસે નથી, જેના કારણે ખેડૂતો પોતાના પાકને સળગાવી રહ્યા છે. વલસાડની વાત કરીએ તો પૂરઝડપે દોડતી એસટી બસનું ટાયર નીકળી ગયું. કપરાડા તાલુકાના નાના પૂંઢા ધરમપુર રોડ પર એસટી બસ પૂરપાટ ઝડપે દોડી રહી હતી ત્યારે અચાનક બસનું ટાયર નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. જોકે બસ ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. દુર્ઘટનાને પગલે એસટી વિભાગ પણ દોડતું થઈ ગયું છે.